વલસાડ શહેરના પોસ્ટ વિસ્તાર એવા તિથલ રોડ ઉપર રખડતા પશુધનને લઈને સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે। પશુધન રોડ ઉપર અડીંગો જમાવી દેતા હોય છે, જેને લઈને તિથલ રોડ ઉપર રહેતા સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં તિથલ રોડ ઉપર બે અકસ્માતોમાં એક યુવકે જીવ પણ ગુમાવ્યો। નગરપાલિકા રખડતા પશુધનને કાયમી નિરાકરણ લાવવાની માંગ મહિલાઓએ કરી છે। વલસાડ શહેરમાં પોશ વિસ્તારમાં આવેલા તિથલ રોડ ઉપર રખડતા પશુધનને લઈને વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતો જેવી ઘટનાઓ બનતી રહે છે। શહેરના તિથલ રોડને તિથલ નાસિક સ્ટેટ હાઈવેનો દરજ્જો આપવામાં આવ્યો છે। તિથલ રોડ ઉપર રખડતા પશુધનને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણી વખત પીક અવર્સમાં છાસ વારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે। ગત અઠવાડિયામાં થયેલા બે અકસ્માતોમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તિથલ રોડ ઉપર પશુધનનો ત્રાસ કાયમી ધોરણે દૂર કરવાની માંગ સાથે તિથલ રોડ ભાનુશાલી મહિલા મંડળ દ્વારા નગરપાલિકાએ મોરચો લઈને રજૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકાઓ સીઓને પ્રમુખ ન મળતા મહિલાઓએ અપક્ષ સભ્ય જાકીર પઠાણને જ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સાથે કોલેજ શરૂ થતા કોલેજના વિદ્યાર્થીઓને લઈને દોડતી રિક્ષાઓની સ્પીડ પર અંકુશ લાવવા મહિલાઓએ માંગ કરી છે। રિક્ષા ચાલક દ્વારા બેફામ ગતિએ તિથલ રોડ પર રિક્ષા દોડાવતા આક્ષેપ કરવામાં આવ્યા છે। વલસાડના તિથલ રોડ પર વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી નગરપાલિકા ખાતે રજૂઆત કરી છે। ભાનુશાલી સમાજની મહિલાઓએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી અને નગરપાલિકા પહોંચ્યા હતા। જો કે પાલિકા કચેરી પહોંચતા સીઓ રજા પર અને પ્રમુખ કલેક્ટર કચેરી હોય અપક્ષ સભ્ય જાકીર પઠાણને રજૂઆત કરતા તેમણે ત્વરિત પગલાં ભરી બે મહિનાની પેન્ડિંગ પડેલ રખડતા પશુઓને પકડવાનું ટેન્ડર વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો। સમસ્યા એ છે કે સમસ્યા તો ઘણા વર્ષોની છે, પણ હવે સમસ્યા એકદમ કેન્સરની જેમ વધતી જ જાય છે। તિથલ રોડ પર એક ઢોરોનો છે, રખડતા ઢોરોનો, તેમાં ગાયો આખલા, અને બહુ જ ગંદકી પણ એટલી જ કરે છે અને ત્રાસ પણ એટલો જ આપે છે। વાહનો આવતા જતા વાહનો માટે પણ બહુ જ ત્રાસદાયક છે। વડીઓ છોકરાઓ બહાર નથી નીકળી શકતા અને એક્સિડન્ટ પણ હમણાં બહુ જ થાય છે, કારણ કે ફોર લેન એમ હાઈવે કહેવાય છે તિથલ રોડ, પણ એ તો નાની ગલીથી પણ હવે ખરાબ થઈ ગયો છે। હાઈવે બની ગયો છે પણ ગલીથી પણ ખરાબ થઈ ગયો છે, એટલે હમણાં તાત્કાલિકમાં જ એનું કંઈ સોલ્યુશન અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે એવું કોઈ સોલ્યુશન પ્રોપર કાઢે કે પછી આ કાયમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। કે પ્લસ કે એક તો આ રોડ પર ગાયોના લીધે ગંદકી પણ સખત જ થાય છે, તો આવતા જતા પણ બધાની ગંદકીનો સામનો કરવો પડે છે બધાને। પણ હમણાં આજે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે જેટલું બને એટલું જલ્દી આ પ્રશ્નનો અમારો નિકાલ કરે, અમને આ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન નીકળી આવે। અમારે ત્યાં ખાડકુઓ પણ બનેલો છે, તે એકદમ અમારા ઘરની પાસે જ છે અને એ પણ કાંઈ ઢાંકેલો નથી, ખુલ્લો છે 24 કલાક। આખા વલસાડની ગંદકી અમારા ઘર પાસેથી જાય છે, સરકારશ્રીને રજૂઆત કરેલી છે, તેનો પણ હજુ કોઈ નિવાડો આવ્યો નથી, તો એનો જેટલો બને એટલો જલ્દી નિવાડો આવે, નહીં તો પછી અમને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે।